વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, તો લાસ્ટ સેશનમાં આપણે ઈ1 અને ઈ2 ક્રિયાવિધિ કેવી રીતે થાય છે તેના વિશે સમજાય, એનો અવકાશ રસાયણ એન્ટી એલિમિનેશન કેવી રીતે થાય છે એના વિશે પણ જોયું. સમયના ભય અત્યારે પ્રેક્ટિસ થતા કરી શકાય એટલે અત્યારે આપણે પ્રેક્ટિસ કરી લઈએ. તમે વર્કશીટમાં સેક્શન આઈ અને સેક્શન જે સોલ્વ કરવા આપેલો જ હતો તેમાંથી જ કેટલાક સારા ક્વેશ્ચન જે કદાચ તમારા ડાઉટ પણ હોઈ શકે એને સોલ્વ કરીએ, એટલે કદાચ તમારી કોઈ કચાશ હોય તો એ પૂર્ણ થાય. ઓકે, ચાલો પ્રેક્ટિસ કરી લઈએ થોડાક પ્રશ્નોની. તો સૌ પ્રથમ છે, કોણ ઝડપથી ઈ1 પ્રક્રિયા આપશે? મિત્રો, ઈ1 પ્રક્રિયા તો થોડુંક યાદ કરી લઈએ. ઈ1 SN1 અને ઈ2 આ બધા માટેનો ક્રમ શું છે? તો આ બધા માટેનો ક્રમ છે તૃતીય ગ્રેટર ધેન દ્વિતીય ગ્રેટર ધેન પ્રાથમિક. અને SN2 માટે, માત્ર SN2 માટે મિથાઇલ ગ્રેટર ધેન પ્રાથમિક, ગ્રેટર ધેન દ્વિતીય, ગ્રેટર ધેન તૃતીય. ઓકે, તો પહેલા તો આ નોલેજ આપણને હોવું જરૂરી છે. ચાલો ત્યાર પછી આગળ વધે, કોણ ઝડપથી ઈ1 પ્રક્રિયા આપશે? તો હવે આપણે ઈ1 માટે તૃતીય કાર્બોકેટાઇન અથવા તો વધુ સ્થાયી કાર્બોકેટાઇન બનાવી શકે એની વાત કરીએ. તો અહીંયા જો કાર્બોકેટાઇન બનાવવામાં આવે અહીંયા પ્લસ બીઆરને કાઢીને, ઓકે, તો આ તૃતીય છે. અહીંયા કાર્બોકેટાઇન બનાવવાનું વિચારીએ તો આ બેન્ઝાઇલિક છે અને સાથે પાછો તૃતીય બેન્ઝાઇલિક છે, એટલે ખૂબ જ સ્થાયી તૃતીય બેન્ઝાઇલિક છે. ઓકે, ત્યાર પછી આપણે વાત કરીએ અહીંયા આ તો સિમ્પલ પ્રાથમિક છે અને આ દ્વિતીય છે. ઓકે મિત્રો, ચાલો તો હવે તમે જ કહી શકશો સૌથી વધારે ઈ1 પ્રક્રિયા કોણ આપશે? નંબર 2. ઓકે, લખી લો. ચાલો આટલું પહેલા એકવાર આ બધા પ્રશ્નોને લખી લો તમે અને તમારે જાતે પહેલા જવાબ વિચારો થોડાક અને પછી હું સોલ્વ કરાવું તે જુઓ. ઓકે, લખી લો. ચાલો પહેલા પેજમાં ઓકે સોલ્વ કરી લીધા તમે. ચાલો કંઈ નહીં, આગળ વધીએ, સાથે શીખીએ. તો અહીંયા જવાબ 2 આવશે. ઈ1 પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા કોણ સૌથી વધુ ધરાવે? સેમ પ્રશ્ન છે પણ વિકલ્પો થોડાક બદલાયેલા છે. ઓકે મિત્રો, હવે આ જે વિકલ્પો છે એને જોઈએ તો આ તમારા માટે નવું હોય એવું તમને દેખાઈ રહ્યું છે, પણ 11માં ધોરણમાં 11th GOC ચેપ્ટર ઓપન કરશો તો તમને ખ્યાલ આવશે કે આ સાયક્લોપ્રોપાઇલ આયન છે, સાયક્લોપ્રોપાઇલ બાય સાયક્લોપ્રોપાઇલ રચના છે અને સૌથી વધુ સાયક્લોપ્રોપાઇલ મિથેન રચના સૌથી વધુ સ્થાયી કાર્બોકેટાઇન બનાવે ટ્રાઈ સાયક્લોકાર્બોકેટાઇન. આવા 3-3 બાજુ હોય તો મિત્રો સૌથી વધુ, સૌથી આખો ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં સૌથી વધુ સ્થાયી રચના કહેવાય. અહીંયા બાય સાયક્લોપ્રોપાઇલ મિથેન આપેલો છે તો એ તો એન્થી એ સેકન્ડ નંબર પર આવે, પણ અહીંયા જેટલા પણ બીજા બતાવ્યા છે, બીજા બતાવ્યા છે એટલે અહીંયા જોઈએ તો આપણે દ્વિતીય બેન્ઝાઇલિક છે, દ્વિતીય બેન્ઝાઇલિક. ઓકે, અહીંયા આવી જઈએ તો આ તો વિનાઇલ છે એટલે સૌથી ઓછો સ્થાયી થશે. અહીંયા આવી જઈએ, આ પણ મિત્રો ખૂબ જ સરસ કાર્બોકેટાઇન બનાવેલો છે, બેન્ઝાઇલિક પણ છે સાથે એલાઇલિક પણ છે, તૃતીય 3-3 વિસ્તાવન છે, તૃતીય બેન્ઝાઇલિક સાથે એલાઇલિક, અહીંયાથી એલાઇલિક પોઝિશન પણ બને છે, પરંતુ આ બધા કરતાં સૌથી સારો કાર્બોકેટાઇન બનાવી શકે સાયક્લોપ્રોપાઇન આયન જે 11 GOC છે. આ ચેપ્ટરને લગતું નથી, GOCની જ્યારે ડેપ્થમાં જઈએ તેમાંથી આ પ્રશ્ન લીધેલો છે એટલે અહીંયા જવાબ આવશે તમારો 1. ઓકે મિત્રો, હવે આને ક્રમમાં ગોઠવવાનું, ધારો કે અહીંયા ક્રમ નથી આપ્યો પણ ક્રમમાં ગોઠવવાનું કહે તો સૌ પ્રથમ આવશે 1, પછી એનાથી એના પછીના નંબર પર આવશે 4, એના પછીના નંબર પર આવશે 2 અને એના પછીના સૌથી છેલ્લે વિનાઇલ. તો ભાગ્ય જ આપણે જાણીએ છીએ કે વિનાઇલ અને જે એરાઇલ રચનાઓ છે એમાં વિસ્થાપન કે વિલોપન પ્રક્રિયા ખૂબ ઓછી જોવા મળે અથવા નહિવત દર્શાવે છે, દર્શાવતા નથી એમ પણ કહી શકાય. ચાલો, આલ્કોહોલિક કિઓએચ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ જણાવો. આલ્કોહોલિક કિઓએચ એટલે કઈ પ્રક્રિયા દર્શાવે? ઈ2
આલ્કોહોલિક પીઓએચ પ્રત્યેની પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા એટલે ઈ ટુ, ઈ ટુ નો ક્રમ ફરીથી તૃતીય ગ્રેટર દેન દ્વિતીય ગ્રેટર દેન પ્રાથમિક. ઓકે, તો અહીંયા આપણે જોઈ લઈએ, આ પ્રાથમિક છે, આ દ્વિતીયક છે, ઓકે આ પણ દ્વિતીયક છે. હવે આ બે દ્વિતીયક છે તો આ બેમાંથી કયું વધુ વધુ સારું, તો એના માટે બંનેને આલ્કીન બનાવવી જોઈએ. ચાલો આમાંથી બીઆર કાઢીએ અને સેલ્સિયસ નિયમ પ્રમાણે જે તો વચ્ચે આલ્કીન બનાવવાનો, એ સીએચ ડબલ બોન્ડ સીએચ, બે સીએચ થ્રી સીએચ થ્રી સીએચ થ્રી. ઓકે, અહીંયા જો આલ્કીન બનાવીએ તો સીએચ થ્રી સીએચ વચ્ચે બનાવીએ, આ બેની વચ્ચે માઇનસ એચબીઆર સીએચ ડબલ બોન્ડ સીએચ અને બેન્ઝીન. ઓકે મિત્રો, તો હવે અહીંયા જોશો તો અહીંયા સંસ્પંદન, આ જે પાઇબંધ છે ત્યાંના પાઇબંધ સાથે શેમાં છે, સંસ્પંદનમાં છે. અહીંયા અહીંયા કોન્જ્યુગેશન વધુ, પણ આપણે જાણીએ છીએ સંસ્પંદન ગ્રેટર ધેન કોન્જ્યુગેશન, સંસ્પંદન ગ્રેટર ધેન કોન્જ્યુગેશન. માટે અહીંયા જવાબ આવશે, સૌથી પહેલા આવશે સૌથી સ્થાયી આલ્કીન કોણ બનાવી શકે છે, ત્રણ. આ બધાના જવાબમાં મિત્રો અંતે ત્રીજી ચરણું કે સૌથી સ્થાયી આલ્કીન કોણ બનાવી શકે. ઓકે, તો જ્યારે બે દ્વિતીયક ભેગા થઈ જાય, બે તૃતીયક ભેગા થઈ જાય તો આલ્કીન બનાવીને જોવાનું, જે વધુ સ્થાયી આલ્કીન બનાવે બરાબર તેની પ્રતિક્રિયાત્મકતા વધુ. એટલે અહીંયા તમારો જવાબ આવશે ત્રણ, પછી બે અને પછી એક. ઓકે ચાલો, એવા જ મિત્રો અહીંયા સહેલા પ્રશ્ન નથી લીધા, જે તમને ઇઝીલી આવડે એવા પ્રશ્ન મેં અહીંયા લીધા નથી વર્કશીટમાંથી, જે પ્રશ્ન થોડાક ગૂંચ્યો એવા જ પ્રશ્ન ડાઉટમાં આવે એવા જ પ્રશ્ન લીધા છે, એટલે તમારા ડાઉટ પણ સારી રીતે ક્લિયર થઈ જાય. ચાલો પાછો એવો ફરીથી પ્રશ્ન, કોણ ઝડપથી આલ્કોહોલિક કયોએચ સાથે પ્રક્રિયા આપશે, આલ્કોહોલિક કયોએચ ઈ ટુ બરાબર, તમારે શું બનાવવાનું, સ્થાયી આલ્કીન બરાબર. ચાલો અહીંયા જોઈએ, અહીંયા બીઆરને કાઢી નાખીએ, અહીંયા બીઆરને કાઢી નાખીએ તો શું થશે, આમાંથી આલ્કીન બનાવીએ તો ઓકે આ રીતે શું થઈ ગયું, સંસ્પંદન બેની વચ્ચે થઈ શકશે. અહીંયા બીઆર કાઢી નાખીએ મિત્રો, એક બે અને અહીંયાથી એચ અને બીઆર, તો ઓકે બેન્ઝીન, બેન્ઝીન એટલે એરોમેટાઇઝેશન, એરોમેટિક એટલે સૌથી વધુ સ્થાયી આ જ બને, આ બનાવતા જ ખ્યાલ આવી જાય, તે છતાં બાકીના ઓપ્શન જોઈ લઈએ. ઓકે, અહીંયા કોઈ સંસ્પંદન નથી, કશું જ નથી. ઓકે, અહીંયા વાત કરીએ તો મિત્રો આ તો વિનાઇલ રચના છે, વિનાઇલ, અને વિનાઇલ હોય વિનાઇલ રચના એટલે અમને આગળ કીધું એ પ્રમાણે એ પ્રક્રિયામાં ભાગ લેતી નથી, કારણ કે ત્યાં ડબલ બોન્ડની લાક્ષણિકતા હોય બીઆર સાથે. એટલે અહીંયા જવાબ શું આવશે, નંબર બે એરોમેટિક પ્રણાલી બને છે, અને અહીંયા સંસ્પંદન છે, અહીંયા એનથી પણ વધુ સંસ્પંદન સાથે એરોમેટિક છે, એટલે એરોમેટિક પ્રણાલી હંમેશા સૌથી વધુ સ્થાયી હોય, એટલે જવાબ આવશે બે. ઓકે ચાલો, આગળનો ક્વેશ્ચન એ પણ લેવલ થ્રી નો ક્વેશ્ચન છે મિત્રો, લેવલ થ્રી. આની અંદર કીટો ઇનોલ ચલ રૂપકતા, કીટો ઇનોલ ચલ રૂપકતા ઇલેવન્થ જીઓસી બરાબર, સમઘટકતાની અંદર આવે, ઇલેવન્થ આઇસોમેરિઝમ સમઘટકતા નો ટોપિક છે, એટલે જેને સમઘટકતા કીટો ઇનોલ ચલ રૂપકતા યાદ હોય તેને જ આ પ્રશ્નમાં જલ્દી ખબર પડે, નહીં તો ખ્યાલ આવશે નહીં. ઓકે ચાલો, સૌ પ્રથમ તો ઓએચ માઇનસ છે, ડેલ્ટા છે એટલે વિલોપન કરીશું, આલ્કોહોલિક કયોએચ જેવું છે એટલે ઓએચ માઇનસ, ભલે આ આલ્કોહોલિક ન લખ્યું હોય તો પણ ડેલ્ટા છે, પ્રબળ બેઝ છે એટલે વિલોપન કરીશું, વિલોપન કરીશું. આમાંથી જવાબ જો હું બનાવું, ઓકે પ્રક્રિયા તો આ રીતે આપણે લખી શકીએ, ઓએચ છે તો પ્રથમ ઓએચ માઇનસ ડેલ્ટા, તો અહીંયાથી એચ બે બાજુ છે પણ અહીંયાથી એચ દૂર થતી સંસ્પંદન શક્ય છે, એટલે અહીંયાથી એચ થશે એટલે આ બે વચ્ચે સંસ્પંદન આવી. હવે મિત્રો અગિયારમાંના નોલેજની જરૂર પડશે, શું અગિયારમાંનું નોલેજ, કીટો ઇનોલ ચલ રૂપકતા, અહીંયા કીટો સ્વરૂપ છે, આ ડબલ બોન્ડને હું અહીંયા શિફ્ટ કરી દઉં તો આનો જે એચ છે એચ તે અહીંયા ચાલ્યો જાય, અને એને જો આવું ફેરવીને જોઈએ, ઓકે તો આ ડબલ બોન્ડ, ડબલ બોન્ડ અહીંયા ડબલ બોન્ડ આવી ગયો તો એરોમેટિક પ્રણાલી થઈ ગઈ, અને અહીંયા બની ગયો ફિનોલ બરાબર,
એટલે એરોમેટિક પ્રણાલી સૌથી વધુ સ્થાયી, એરોમેટિક સ્થિરતા વધુ, એટલે આ જે પ્રણાલી છે એ આ સ્વરૂપમાં રહેશે નહીં, એમાં એરોમેટિકતા શક્ય છે, એટલે કીટો સ્વરૂપ છે ઇનોલ સ્વરૂપમાં જેવું ફેરવાશે પછી ઇનોલમાંથી પાછું કીટોમાં આવવાનું પ્રમાણ એકદમ ઘટી જશે. કેમ? કારણ કે કીટોમાંથી ઇનોલમાં જતા જ બેન્ઝીન એટલે સોરી ફિનોલ એરોમેટિક પ્રણાલી પ્રાપ્ત થઈ જાય છે, એટલે એરોમેટિક પ્રણાલીની સ્થિરતા વધુ એટલે આ સંયોજન મળશે. એટલે અહીંયા જવાબ આવશે 4 નંબર. ઓકે મિત્રો, ચાલો લખી લો નોટમાં સારી રીતે. તો ચાલો મિત્રો બીજા થોડાક પ્રશ્નોની પ્રેક્ટિસ કરી લઈએ. ચાલો ઓકે, આમ આ બે એમસીક્યુ પ્રકારે છે પણ મેં અહીંયા પ્રક્રિયા પૂર્ણ પ્રકારે લીધું છે અને થોડીક આપણને વધારે જગ્યામાં વધારે એમસીક્યુ વધારે પ્રશ્નોને સમાવી શકીએ એટલે અમુક અમુક જગ્યાએ ડાયરેક્ટ જવાબ લખવાનું આપણે પસંદ કર્યું છે. ઓકે, તો આ પ્રમાણે આપણને પદાર્થ આપેલો ETOH બાય ડેલ્ટા પ્રક્રિયા કરવાની છે. ડેલ્ટા લખેલું છે એટલે વિલોપન આપણે પસંદ કરીશું. ડેલ્ટા એટલે વિલોપન, ઓકે, અને ETOH એટલે SN1 ની કમ્પેરિઝન એટલે અહીંયા આવશે E1. ઓકે, તો સ્થાયી કાર્બોકેટાયન, સ્થાયી કાર્બોકેટાયન અહીંયા બેન્ઝાઇલિક કાર્બોકેટાયન બને છે. ઓકે, અને વિલોપન કરવાનું છે. ઓકે, તો અહીંયાથી વિલોપન આ આલ્ફા કાર્બન છે તો એની અંદરથી આપણે આ બીટા કાર્બન, આ બીટા કાર્બન, બંને બીટા કાર્બન સરખા જ છે. ઓકે, તો આપણે અહીંયા શું બનાવીશું? ફાઇનલ નિપજમાં બેમાંથી કોઈ પણ એક જગ્યાએ ડબલ બોન્ડ બનાવીશું. ઓકે, તો આ આપણો થઈ ગઈ મુખ્ય નિપજ. ચાલો, ETOH ડેલ્ટા ફરીથી, ડેલ્ટા છે વિલોપન અને ETOH છે એટલે E1. હવે આપણને મિત્રો મિકેનિઝમ પણ ઓળખતાળવા જોઈએ કારણ કે એવા પ્રશ્નો પણ વધારે આવે. તો અહીંયા સૌપ્રથમ કાર્બોકેટાયન, સ્થાયી કાર્બોકેટાઇનની વાત કરીએ તો અહીંયા તો સિમ્પલ જ છે, આઈ નીકળી જશે, પ્લસ તૃતીય કાર્બોકેટાઇન છે જે ઓલરેડી સ્થાયી છે. હવે ઝેટસેનિયમ કયા કયા બીટા કાર્બન છે? આ બીટા છે, બીટા છે, બીટા કાર્બન છે. ઓકે, તો અહીંયા કહીયા આ છેડા પર યાદ કરો, શોર્ટકટ છેડા પર અને આ જગ્યાએ કે આ જગ્યાએ એ વચ્ચે બનશે અને આ બે સરખા જ છે. ઓકે, કયો વધુ સ્થાયી હોય? વચ્ચે, છેડા કરતાં વચ્ચે જો ડબલ બંધ બનતો હોય તો વધુ સ્થાયી હોય અને આ બંને સરખા જ છે એટલે આપણે એ બેમાંથી કોઈ પણ એક જગ્યાએ ડબલ બોન્ડ બનાવી શકીએ એટલે આ પ્રમાણે જવાબ આવશે. ઓકે, ચાલો મિત્રો હવે આ જે 8મો પ્રશ્ન છે ખાસ થોડો ગૂંચવી નાખે, પરીક્ષામાં આપણને ખબર નહીં પડે કે શું કહેવા માંગે છે. SN2/E2 ગુણોત્તરનો સાચો ક્રમ જણાવો એટલે આપણને થાય શું કહેવા માંગે છે. SN2/E2 ગુણોત્તર એટલે એનો અર્થ એવો છે કે આ ગુણોત્તર SN2/E2 ગુણોત્તર આપણને વધારે મળવો જોઈએ. SN2/E2 એટલે એનો અર્થ એવો છે કે અંશ વધુ છેદ ઓછો, મેથ્સની રીતે જઈએ તો એટલે SN2 પ્રક્રિયા વધુ થવી જોઈએ, E2 પ્રક્રિયા ઓછી થવી જોઈએ, બરાબર. SN2 વધુ થવી જોઈએ, SN2 વધુ, E2 ઓછી. ઓકે, SN2 વધુ કરવી હોય એટલે આપણે શું લઈએ? પ્રાથમિક ગ્રેટર ધેન દ્વિતીય ગ્રેટર ધેન તૃતીયક અને ચલે છે 1/ગીસ્ટા. SN2ને યાદ કરી લે, SN2 પ્રક્રિયા સારી ક્યારે થાય? પ્રાથમિક ગ્રેટર ધેન દ્વિતીય ગ્રેટર ધેન તૃતીયક અને 1/ગીસ્ટા આનું પાલન થવું જોઈએ. તો આ નિયમ પ્રમાણે આપણે ચાલીએ તો સૌથી ઓછી ગીસ્ટાવાળો સૌથી પહેલાં એટલે પ્રાથમિક એટલે R સૌથી પહેલાં. ઓકે, ચાલો પહેલાં બધા નક્કી કરી નાખીએ, આ પ્રાથમિક છે. ઓકે, અહીંયા આવી જઈએ તો આ દ્વિતીયક છે, આ પણ દ્વિતીયક છે અને આ તૃતીયક છે. ઓકે, એટલે આમ તો દેખાય છે કે પ્રાથમિક સૌથી પહેલાં. હવે આ બેની વાત કરીએ મિત્રો તો આ બેની અંદર ગીચતા શેમાં વધુ છે? આ બેની કમ્પેર કરીએ તો અહીંયા pH છે બાજુમાં, આ કાર્બનની બાજુમાં એટલે ગીચતા વધુ, બરાબર. આ બેની વાત કરીએ તો અને આ તો તૃતીયક છે એટલે છેલ્લે જ આવશે એટલે એનો ક્રમ બનશે R > S > Q > P. R પછી S પછી Q અને પછી P, આ ક્રમનું આપણે એમાં પાલન કરવું પડશે. ઓકે મિત્રો, આટલું લખી લો ચાલો અને પહેલાને વિશે થોડુંક વિચારો પછી આપણે શરૂ કરીએ પાછા. ઓકે મિત્રો, વિચારી લીધું આના વિશે?
ચાલો, આ બધા લેવલ ટુ અને લેવલ થ્રી ના પ્રશ્નો છે, એટલે થોડુંક ધ્યાન રાખવું પડે એવું છે. ચાલો, આ તૃતીયક હેલો આલ્કેન છે અને એનએઓ સીએચ થ્રી, એનએઓ સીએચ થ્રી એટલે આરઓ એનએ, અને એની અંદરથી આયન બનાવે તો આરઓ માઇનસ, આરઓ માઇનસ પ્રબળ બેઝ, પ્રબળ બેઝ માટે વિલોપન આપણે લખાયેલી છે, ઓએચ માઇનસ, આરઓ માઇનસ. આ બધા જે છે, ઘણીવાર મિત્રો એમાં ડેલ્ટા ન પણ લખેલું હોય તે છતાં એની મુખ્ય નિપજની જો વાત કરીએ ને, તો કંઈ ન લખેલું હોય ત્યારે મુખ્ય નિપજ તરીકે. અને આ તૃતીયક છે પાછું, તૃતીયકમાં પણ આ ખાસ ધ્યાન રાખવા જેવું છે, તૃતીયક હેલો આલ્કેન જે છે એ વિલોપન પ્રક્રિયાને જ પ્રાધાન્ય આપે છે. એટલે ડેલ્ટા લખેલું નથી તો વિલોપન કરવું કે વિસ્થાપન, પણ તૃતીયક હોય તો વિલોપન પ્રક્રિયાને પ્રાધાન્ય આપવું. એટલે અહીંયા ગમે તે કોઈ એક જગ્યાએથી તમારે ડબલ બોન્ડ જે કાર્બોકેટાઇન બનશે, સોરી કાર્બોકેટાઇન તો નહીં કહી શકે, પણ ગમે તે કાર્બન પરથી એચ દૂર થવાથી આલ્કીન બનશે, સી એચ થ્રી સી. ધારો કે અહીંયાથી દૂર કરું, અને મિત્રો આ રીતે આમ પણ લખી શકાય, ડબલ બોન્ડ સી એચ ટુ સી એચ થ્રી, એટલે કોઈ એક કાર્બન પરથી એચ અહીંયાથી બી આર દૂર થશે અને આપણને આલ્કીન નિપજ એની અંદર પ્રાપ્ત થશે. ઓકે ચાલો, આલ્કોહોલિક કેઓએચ સાથેની પ્રક્રિયાની આપણે વાત કરીએ. તો આલ્કોહોલિક કેઓએચ એટલે વિલોપન જ કરવાનું હોય. ચાલો, થોડોક પ્રશ્ન ગૂંચવે એવો લાગે, પણ આપણે સમજીએ, અહીંયાથી સીએલ તો એની બાજુમાંથી શું જશે, એચ, અહીંયાથી સીએલ એની બાજુમાંથી એચ, અહીંયાથી સીએલ એની બાજુમાંથી એચ. ઓકે, હવે અહીંયાથી સીએલ કાઢી નાખો અને એની બાજુમાંથી એચ કાઢી નાખો, શું થશે જો વિચારો. ઓકે, તો અહીંયા ડબલ બોન્ડ બન્યો સીએલ, ડબલ બોન્ડ સીએલ, ડબલ બોન્ડ અને અહીંયા સીએલ. ઓકે મિત્રો, શું નામ અક્ષરનું, વન ટુ થ્રી નહીં, એક છોડીને છે, ખાલી બેન્ઝીન પણ નથી, વન થ્રી ફાઈવ, યસ વન થ્રી ફાઈવ, ટ્રાઇક્લોરો બેન્ઝીન, અને હેક્સાક્લોરો બેન્ઝીન તો નથી, એટલે જવાબ આવશે વન થ્રી ફાઈવ ટ્રાઇક્લોરો બેન્ઝીન. ઓકે ચાલો, અગિયાર નંબરનો પ્રશ્ન છે, હવે આપણે વિલોપન અને વિસ્થાપન તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે કે ભાઈ બેમાંથી કયું થશે, એચ ટુઓ અને ઓએચ માઇનસ. ઓકે, તો એચ ટુઓ, એચ ટુઓ શેના માટે જાણીતું છે, આ તૃતીયક હેલો આલ્કેન છે, ફરીથી આની જેમ જ છે, તો આ તૃતીયક છે તો અહીંયા શું થશે મિત્રો, એસએન વન, એસએન વન પ્રક્રિયા થશે, તૃતીય ગ્રેટર ધેન દ્વિતીય ગ્રેટર ધેન પ્રાથમિક. ઓકે, એસએન વન પ્રક્રિયા થાય તો એચ ટુ એટલે એમાંથી ઓએચ વડે વિસ્થાપન થાય, એટલે આનો જવાબ આવશે ઓએચ, સિમ્પલ આ રીતનો જવાબ આવશે. પણ આ જે છે નબળો કેન્દ્રાનુરાગી હતો, એટલે બેઝ તરીકે નહીં વર્તી શકે, કેન્દ્રાનુરાગી છે, એસએન વન આપશે, આ ઓએચ માઇનસ ડેલ્ટા, ડેલ્ટા ઊંચું તાપમાન, વિલોપન અને પ્રબળ બેઝ. ઓકે, વિલોપન કરો એટલે શું થશે, કોઈ એક કાર્બન પરથી, અમને આની જેમ આ સેમ આ છે, તો અહીંયા કોઈ એક કાર્બન પરથી ડબલ બોન્ડ બનશે સીએચ થ્રી સાથે, એટલે આ રીતે જવાબ આવશે. ધારો કે આ કાર્બન છે ને પેલી બાજુ બતાવી, આ રીતે આપણે લઈએ બીઆર, તો આ બીઆર દૂર થાય ને અહીંયાથી આ જે કાર્બન છે એની પરથી એચ દૂર થાય, તો અહીંયા આલ્કીન બને તૃતીયકમાંથી. ઓકે, હવે એક થોડુંક બાયસાયક્લિકમાં જે કદાચ કોઈ વાર પૂછાય તો ટોપર્સ માટે, મિત્રો આ બીઆર છે, એનએચ ટુ માઇનસ, પ્રબળ બેઝ, પ્રબળ બેઝ ડેલ્ટા એટલે વિલોપન. ઓકે, હવે બીઆર છે તો એચ અહીંયાથી આવી શકે કે એચ અહીંયાથી જઈ શકે. તો મિત્રો જે સેતુ કાર્બન સાથે રહેલો એચ છે એ પ્રબળ બંધ, આ જે બંધ છે એ પ્રબળ હોય બરાબર, અને આ એની સાપેક્ષે નિર્બળ હોય, એટલે આ એચને દૂર કરવો મુશ્કેલ હોય, એટલે આ એચ અહીંયાથી ઝડપથી દૂર થશે, સરળતાથી દૂર થશે, એટલે આનો જવાબ આવશે અહીંયા ડબલ બોન્ડ. ઓકે, તો આવા ઓપ્શન આપેલા હોય તો અહીંયા ડબલ બોન્ડ બને, આ બાજુ ડબલ બોન્ડ બને કે અહીંયા બને, તો આ નિર્બળ, આ એચને દૂર કરવો વધુ સરળ છે. ઓકે, એટલે આનો જવાબ આ પ્રમાણે મળશે. ઓકે, લખી લો. ચાલો,
તો મિત્રો અત્યાર સુધી આપણે વિલોપનને બરાબર સારી રીતે સમજ્યા, તેના મિકેનિઝમને પણ સમજી લીધા ઈ1 અને ઈ2ને, અને તેના એમસીક્યુની પ્રેક્ટિસ પણ કરી લીધી. એટલે આમ જોવા જઈએ ચેપ્ટરમાં આપણે બે ભાગ પાડી દીધા. પહેલાં આપણે વિસ્થાપન સમજ્યા, એમાં SN1 અને SN2 મિકેનિઝમને થિયરિટિકલ સમજ્યા, ત્યાર પછી SN1 અને SN2ના એમસીક્યુને આપણે બરાબર સારી રીતે પ્રેક્ટિસ કરી, અને ક્યારે SN1 અને ક્યારે SN2 આવે એ સમજી લીધું. ત્યાર પછી આપણે વિલોપન પ્રક્રિયાનો અભ્યાસ કરી, ઝેટસેવનો નિયમ, હોફમેનના નિયમને સમજ્યા, અને ત્યાર પછી ઈ1 અને ઈ2 મિકેનિઝમ NCERTની બુકમાં નથી આપ્યા, પણ તે છતાં આપણે મુદ્દાને સારી રીતે ન્યાય આપવા માટે સમજી લીધા. હવે આ આખા પાઠનો સાર એટલે કે વિસ્થાપન અને વિલોપન આ બંને ઉપર તે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે, વિલોપન વિરુદ્ધ વિસ્થાપન. એટલે મિત્રો ઘણી વાર પ્રક્રિયામાં આપણે ગૂંચવાઈ જઈશું કે વિસ્થાપન કરવું કે વિલોપન કરવું. બરાબર, વિસ્થાપન કરવા માટે પણ ન્યુક્લિયોફાઇલની જરૂર પડે છે, વિલોપન કરવા માટે પણ એ જ બધા ન્યુક્લિયોફાઇલની જરૂર પડે છે, પણ ઘણીવાર ન્યુક્લિયોફાઇલ લખેલું કેન્દ્રાનુરાગી લખેલું આવે છે, ઘણીવાર બેઝ લખેલું આવે છે. તો સૌ પ્રથમ આપણે બેઝ અને કેન્દ્રાનુરાગી કોને કહેવાય, બેઝ એટલે શું, કેન્દ્રાનુરાગી એટલે શું, એનો તફાવત થોડો સ્પષ્ટ સમજી લઈએ, અને ત્યાર પછી આપણે આ મુદ્દાને આગળ વધારીએ, વિલોપન વિરુદ્ધ વિસ્થાપન. ઓકે, તો બધા જ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો લુઇસ બેઝ તરીકે વર્તે છે. હું તો આપણે 11મા ધોરણમાં લુઇસ એસિડ બેઝની વ્યાખ્યામાં સમજીને આવ્યા, GOCમાં આપણે સમજીને આવ્યા કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો એટલે કે ઋણાયનો કે ઇલેક્ટ્રોન રીચ, ઇલેક્ટ્રોન ધનિક જે તટસ્થ અણુઓ છે, આ બધા જે ઇલેક્ટ્રોન યુગમાં ઇલેક્ટ્રોન પેરનું દાન કરી શકે છે એ બધા જ લુઇસ બેઝ તરીકે વર્તી શકે. કારણ કે લુઇસ બેઝની વ્યાખ્યા શું છે, જે બીજા પરમાણુ અણુને કે આયનને ઇલેક્ટ્રોન પેર ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે તે બધા લુઇસ બેઝ છે. એટલે બધા જ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો લુઇસ બેઝ તરીકે વર્તી શકે. તો હવે બેના કાર્યમાં શું ફેર હોય છે, ક્યારે એને કેન્દ્રાનુરાગી કહેવો અને ક્યારે એને બેઝ કહેવો, એ તફાવત આપણે ખાસ સમજી લઈએ. તો જ્યારે ઋણ આયન કે ઇલેક્ટ્રોન ધનિક તટસ્થ અણુ એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક પ્રક્રિયકમાં રહેલા હાઇડ્રોજન પર હુમલો કરે, પ્રક્રિયકમાં રહેલા હાઇડ્રોજન પર હુમલો કરે, જેમ કે અહીંયા બતાવ્યું છે ઋણ આયન અથવા તટસ્થ અણુ હોય, દાખલા તરીકે H2O, પણ આના વડે જ્યારે H પર હુમલો કરે ધારો કે, તો એવા સંજોગોમાં એ શું બની જાય, બેઝ બની જાય. પણ એ જ ઋણ આયન કે તટસ્થનું કેન્દ્રાનુરાગી તરીકે વર્તે ત્યારે શું કરે, હાઇડ્રોજન સિવાયના પરમાણુ, ખાસ કરીને આપણે કાર્બનિક રસાયણ શાસ્ત્રમાં આપણે વાત કરીશું કાર્બન પર, હાઇડ્રોજન સિવાયના પરમાણુ પર હુમલો કરે અને તેને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો કેન્દ્રાનુરાગી કહેવાય. બહુ સિમ્પલ ઉદાહરણમાં સમજીએ મિત્રો, આપણે હેલો આલ્કેન બની રહ્યા છે, તો આપણી પાસે બે કેન્દ્રો છે, એક કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન અને બીજો કાર્બન સાથે જોડાયેલો હેલોજન. હવે તો આપણે વિલોપન અને વિસ્થાપન સારી રીતે સમજીને આવ્યા છે, તો વિલોપન પ્રક્રિયાઓમાં આપણે જોયું હોય તો મોટે ભાગે શું થાય છે કે આ જે કેન્દ્રાનુરાગી છે એટલે કે અત્યારે આપણે કેન્દ્રાનુરાગી કહીએ, તે ઋણ આયન કે તટસ્થ અણુ એ હાઇડ્રોજન પર એટેક કરે છે, એટલે આપણે એને શું કહીએ છીએ, બેઝ, અને એટલા માટેની સંજ્ઞા આપણે શું લખીએ છીએ, બી, એટલે કે બેઝ બી માઇનસ લખ્યું, એનો અર્થ જ એક્ઝામમાં કે પરીક્ષામાં પ્રશ્ન હોય તો એવું કરવાનું કે બેઝ છે એટલે તે એચ પર હુમલો કરશે, અને મોટે ભાગે એવા સંજોગોમાં આલ્કીન બનાવવાની ટ્રાય કરતો હોય છે, વિલોપન પ્રક્રિયા દર્શાવવાની ટ્રાય કરતો હોય છે. જરૂર નથી કે દરેક વખતે વિલોપન જ કરે, પણ મોટા ભાગના કિસ્સામાં બેઝ તરીકે જ્યારે વર્તે ત્યારે એચને દૂર કરીને વિલોપન કરવાનો પ્રયત્ન કરતો હોય છે. જ્યારે કેન્દ્રાનુરાગી તરીકે વર્તે ત્યારે એ હાઇડ્રોજન સિવાયના પરમાણુ પર એટેક કરે, ખાસ કરીને આપણે અહીંયા કાર્બનની વાત કરીએ, હાઇડ્રોજન સિવાયના તો બધા બહુ હોય શકે, કદાચ કાર્બન, નાઇટ્રોજન, સલ્ફર, ઓક્સિજન હોઈ શકે, પણ આપણે આપણા જે હેલો આલ્કેનના ઉદાહરણ છે એની અંદર વાત કરીશું, કાર્બન પર એટેક કરે અને આ જે હેલોજન પરમાણુ છે એને વિસ્થાપિત કરી દે, ઓકે, અને કાર્બન સાથે જોડાઈ જાય, એટલે હાઇડ્રોજન સિવાયના પરમાણુ પર હુમલો કરે તો એને ન્યુક્લિયોફાઇલ કહેવાય, કેન્દ્રાનુરાગી કહેવાય. અને હાઇડ્રોજન પર જો ઋણ આયન કે તટસ્થ અણુ હોય તો બંનેમાં ઋણ, કેન્દ્રાનુરાગી પણ ઋણ આયન અને તટસ્થ અણુ છે, બેઝ પણ ઋણ આયન કે ઇલેક્ટ્રોન ધનિક તટસ્થ અણુ છે, પણ હાઇડ્રોજન પર હુમલો બેઝ,
હાઇડ્રોજન સિવાયના પરમાણુ પર હુમલો, આ ટૂંકમાં વાત છે. એનસીઆરટી માં તો ટોપિક છે જ નહીં, ખાલી તમારું બેઝિક ક્લિયર કરવા માટે. હાઇડ્રોજન પરમાણુ પર હુમલો બેઝ, હાઇડ્રોજન સિવાયના પરમાણુ જેમ કે કાર્બન પર હુમલો, આવું પણ તમે યાદ રાખી શકો. તો ત્યારે ઋણ આયન કે તટસ્થ અણુને કેન્દ્રાનુરાગી કહેવાય. ઓકે ચાલો, એટલે હવે ક્યારે થિયરી તમે લખતા હોય ત્યારે ક્યારે બેઝ લખવું, ક્યારે કેન્દ્રાનુરાગી લખવું, તેનો ખાસ ધ્યાન રાખવું. જ્યારે વિલોપનની વાતો થતી હોય ત્યારે મોટે ભાગે બેઝ લખતા હોય, પણ જ્યારે વિસ્થાપનની વાતો થતી હોય ત્યારે આપણે કેન્દ્રાનુરાગી લખીએ છીએ. એટલે એસએન વન એસએન ટુની થિયરી લખતા હોય ત્યારે ત્યાં કોશે બેઝ શબ્દ હતો, પણ જ્યારે તમે વિલોપનની થિયરી લખી ત્યારે મોટે ભાગે બેઝ કે કેન્દ્રાનુરાગી એવી રીતે શબ્દ આપણે વાપરો. ઓકે, એટલે તમને એનો ખ્યાલ આવી ગયો. બીજું એક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે આપણી પાસે CH3CH2Cl છે. ધારો કે આ H2O નો આ જે ઓ છે ત્યાં કાર્બન પર એટેક કરે, સીએલ છૂટો પડે તો અહીંયા વિસ્થાપન થાય. આવા સંજોગોમાં આ શું કહેવાશે? કેન્દ્રાનુરાગી તરીકે વર્તો, કેન્દ્રાનુરાગી છે. અહીંયા વાત કરીએ તો આ જે OH માઇનસ છે તે સૌ પ્રથમ એચ પર હુમલો કરે અને એને દૂર કરે, અને સીએલ તો દૂર થાય જ બરાબર સાથે, પણ એચને દૂર કરે ને અહીંયાથી સીએલ દૂર થાય, તો તેવા સંજોગોમાં અહીંયા વિલોપન થાય, ને વિલોપનથી આપણને શું નિપજ મળે? આલ્કીન નિપજ મળે. ઓકે, તો આ સામાન્ય ડિફરન્સ છે, નાનો અમથો ડિફરન્સ છે, એ યાદ રાખી લેવો. ઓકે, હવે મોટા કદનો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નોંધ છે, આગળ પણ એક બે વાર આવી ગઈ, હજુ પણ આવશે મિત્રો, ખાસ ધ્યાન રાખો. મોટા કદનો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, મોટા કદનો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક આગળ તમને લખાવી દીધો. કયો? તૃતીયક બ્યુટોક્સાઇડ, તૃતીયક બ્યુટોક્સાઇડ. આ રીતે CH3 CCH3 CH3 CH3. મિત્રો આ આગળ લખાયેલો છે એટલે મેં અહીંયા લખ્યો નથી, તે છતાં જો ન યાદ હોય તો લખી લો. તૃતીયક બ્યુટોક્સાઇડ બરાબર. પછી બીજો ઉદાહરણ મેં તમને આપ્યું, ET3N. આ બે ખાસ, તૃતીયક બ્યુટોક્સાઇડ અને ET3N, તો એ બેઝ તરીકે વર્તવાને અગ્રિમતા આપે છે. એટલે મોટા કદના જે અણુ છે, હવે શા માટે બેઝ તરીકે વર્તવાને અગ્રિમતા આપે મોટા કદ ધરાવતા? કારણ કે કાર્બનની નજીક જવું, હવે એની પાસે બે વિકલ્પો હોય, હાઇડ્રોજનની નજીક જવું અને કાર્બનની નજીક જવું. પણ અવકાશી અવરોધ પોતાનું કદ બહુ મોટું હોય અને બહુ મોટા કદને કારણે કાર્બન સુધી, અવકાશી અવરોધને કારણે કાર્બન પરમાણુ પર હુમલો કરવો એમના માટે મુશ્કેલ હોય. કાર્બનની ખાલી કક્ષક સુધી પહોંચીને એમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવું એમના માટે મુશ્કેલ હોય અવકાશી અવરોધને કારણે. તો જ્યારે એ કાર્બન પર હુમલો ન કરી શકે તો એવા સંજોગોમાં એની પાસે એની નજીક રહેલો જે હાઇડ્રોજન છે તેની પર હુમલો કરી દે. ઓકે, અને એવા સંજોગોમાં એ શેના તરીકે વર્તે છે? બેઝ તરીકે વર્તે. ઓકે, પણ એકવાર ગયા પછી પોતાનું કામ તો કરીને જ આવે. પહેલો ટાર્ગેટ કાર્બન પર, પણ કાર્બન જો હાથ ન લાગે તો છેલ્લે હાઇડ્રોજનને દૂર કરી નાખે. એટલે મોટા કદનું કેન્દ્રાનુરાગી પ્રક્રિયક બેઝ તરીકે, મોટું કદ બેઝ, આટલું પણ યાદ રાખવું હોય, મોટું કદ બેઝ તરીકે વર્તવાની અગ્રિમતા આપે. ઓકે, હવે મિત્રો મેઇન ટોપિક પર આપણે આવીએ. બીટા હાઇડ્રોજન પરમાણુ ધરાવતો આલ્કિલ હેલાઇડ જ્યારે કોઈ કેન્દ્રાનુરાગી કે બેઝ સાથે પ્રક્રિયા કરે, હવે આપણો આલ્કિલ હેલાઇડ છે બરાબર, અથવા આલ્કાઇલ હેલાઇડ છે, એ જ્યારે કોઈ આલ્કિલ કરતા આલ્કાઇલ, મિત્રો ચોપડીમાં અહીંયા ભૂલથી આલ્કિન લખાયેલું છે ચોપડીમાં, એ ખોટું લાગે છે બરાબર. આલ્કાઇલ હેલાઇડ, બીટા હાઇડ્રોજન પરમાણુ ધરાવતો આલ્કાઇલ હેલાઇડ જ્યારે કોઈ કેન્દ્રાનુરાગી કે બેઝ સાથે, હવે મિત્રો કાં તો કેન્દ્રાનુરાગી હોય કાં તો બેઝ હોય, એટલે કેન્દ્રાનુરાગી કે બેઝ સાથે પ્રક્રિયા કરે ત્યારે બે સ્પર્ધાત્મક માર્ગો પ્રાપ્ય હોય છે. હવે ખાસ સમજવાનું શરૂ થયું છે અને માઇન્ડને વધારે એલર્ટ રાખવાનું છે, તમારે ખાસ સમજવાનું છે. જ્યારે કોઈ પ્રક્રિયા થતી હોય તો વિસ્થાપન થશે કે વિલોપન થશે બરાબર, તો એ સ્પષ્ટ નથી કહી શકાતું કે આમાં વિસ્થાપન થશે કે વિલોપન. વિસ્થાપન પણ થતું હોય છે અને વિલોપન પણ થતું હોય છે, બે સ્પર્ધાત્મક માર્ગો પ્રાપ્ય હોય છે. મિત્રો અહીંયા મેં અહીંયા OH માઇનસ સાથે અહીંયા વિલોપન દર્શાવી દીધું, પણ જરૂર નથી કે વિલોપન જ થાય, વિલોપન પણ થાય અને સાથે સાથે વિસ્થાપન પણ થાય, બંને વસ્તુ. જેવી રીતે અહીંયા મેં વિસ્થાપન લખ્યું છે, હમણાં હું આગળ ઉદાહરણ આપીશ એટલે ખબર પડશે. માત્ર વિસ્થાપન, આ તો મુખ્ય નિપત તરીકે આપણે બતાવીએ છીએ કે વિસ્થાપન છે, અહીંયા મુખ્ય નિપત તરીકે વિલોપન છે, બાકી શક્યતા બંને જ હોય બરાબર. શક્યતા બંને હોય, બંને પ્રકારની નિપજ બને, વિસ્થાપિત નિપજ પણ બને અને વિલોપન પામેલી નિપજ પણ બને, બંને પ્રકારની નિપજ બને. હવે એમાંથી કઈ મુખ્ય નિપજ હશે?
એટલે કે વિલોપન વધારે થશે કે વિસ્થાપન વધારે થશે, કયો માર્ગ પસંદગી પામશે તેનો આધાર અમુક પરિબળો પર છે. જેમ કે આલ્કાઇલ હેલાઇડનો સ્વભાવ કેવો છે, કયા પ્રકારનો આલ્કાઇલ હેલાઇડ છે, બેઝ કે કેન્દ્રાનુરાગીની પ્રબળતા, નિર્બળ કેન્દ્રાનુરાગી છે, પ્રબળ કેન્દ્રાનુરાગી છે, મોટું કદ ધરાવે છે, કયા પ્રકારનો છે એના આધારે નક્કી થાય કે શું થશે. પ્રક્રિયા પરિસ્થિતિ કેવી છે તેના આધારે નક્કી થાય. તો આપણે અત્યારે ટેક્સ્ટબુકમાં સીધા ત્રણ આપી દીધા, પણ એના વિશે થોડી 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 નોંધ લખીશ. મિત્રો, આ નોંધ જે છે એને બરાબર ધ્યાનમાં રાખીને આ જે નોંધ લખી છે એ ખૂબ જ કામની નોંધ છે આગળ એમસીક્યુ સોલ્વ કરવા માટે. આ કોઈ થિયરી નથી, થિયરી તરીકે તમને કંઈ બહુ પૂછવાનું નથી, ચોપડીમાં પણ એને બોક્સમાં આપેલું છે. પણ એમસીક્યુ જ્યારે તમને અઘરા એમસીક્યુ આમાં લાગશે ત્યારે મેન એ થશે કે આમાં વિસ્થાપન કરવું કે વિલોપન. તો અહીંયા જે નોંધ લખેલી છે આ ત્રણ, એ નોંધને બરાબર તમે સમજેલી હોવી જોઈએ. ચોપડીમાં પણ એ નોંધને સમજાવી નથી એટલે થોડુંક ધ્યાન રાખજો. ચાલો, પહેલું આલ્કાઇલ હેલાઇડનો સ્વભાવ. તો મિત્રો, પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ, પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ હશે તો આપણે જાણીએ છીએ કે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ છે મોટે ભાગે એસએન ટુ ને પ્રાથમિકતા આપશે, અને એની સાથે સ્પર્ધાત્મક માર્ગમાં શું રહેશે, ઈ ટુ. પણ એ ઈવન ને બહુ પ્રાથમિકતા આપશે નહીં, ઈવન બની શકે પણ એ ત્યારે મોટાભાગે એસએન ટુ અથવા ઈ ટુ. પછી પ્રક્રિયા પરિસ્થિતિ, અહીંયા પહેલા પ્રક્રિયા પરિસ્થિતિને ખાસ સમજી લઈએ તો વધારે ખ્યાલ આવશે. જો ઊંચા તાપમાને જ્યારે આપણે કોઈ પ્રક્રિયા કરીશું તો વિલોપન હશે, અને નીચા તાપમાને પ્રક્રિયા કરીશું તો એ વિસ્થાપન હશે. ઊંચા તાપમાને પ્રક્રિયા વિલોપન થશે, નીચા તાપમાને પ્રક્રિયા વિસ્થાપન થશે. એટલે અહીંયા એસએન ટુ અને ઈ ટુ લખ્યા છે તો તમને એમ થાય કે સર મારે શું સમજવું પ્રાથમિક એલાઇટ સાથે, એસએન ટુ કે ઈ ટુ? તો પછી આ બે પરિબળને ભેગા કરવાના છે, મલ્ટીપલ એક કરતાં વધારે પરિબળને ભેગા કરવાના છે. તો કે ભાઈ નીચું તાપમાન હશે તો એસએન ટુ, ઊંચું તાપમાન હશે તો તમારો જવાબ ઈ ટુ થઈ જશે. તેવા સંજોગોમાં દ્વિતીય કહેલાય, સૌથી કોમ્પ્લિકેટેડ. મિત્રો, સૌથી કોમ્પ્લિકેટેડ જો કોઈ વસ્તુ હોય પરીક્ષામાં નક્કી કરવાનો આવશે તો એ દ્વિતીય કહેલાય. કારણ કે દ્વિતીય કહેલાય બધા જ મિકેનિઝમને અનુભવી શકે, એસએન વન પણ થઈ શકે, એસએન ટુ ની પદ પણ આપી શકે, ઈ વન પણ આપી શકે, ઈ ટુ પણ આપી શકે. હવે એને કેવી રીતે સમજવું? તો નીચું તાપમાન હોય, બરાબર, નીચું તાપમાન. હવે જો આ બેને ભેગા કરે, ભેગા કરવાથી વધારે ઇન્ટરેસ્ટિંગ ને વધારે નજીક બને, કે ભેગા કરીએ તો નીચું તાપમાન ચાલ્યું જાય તો તમારે એસએન વન કે એસએન ટુ માંથી જવાબ પસંદ કરવો પડે. ઊંચું તાપમાન ચાલ્યું જાય તો ઈ વન કે ઈ ટુ માંથી પસંદ કરવું પડે. હવે એસએન વન એસએન ટુ માંથી કયું પસંદ કરવું? તો આગલી થિયરી યાદ કરવી, નિર્બળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, પ્રબળ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. એમાં પ્રબળ પરિસ્થિતિ હોય, પ્રબળ એનયુ માઇનસ કે બેઝ, તો એસએન ટુ કે ઈ ટુ જવાબ આવી શકે. જ્યારે એસએન નિર્બળ હોય, મિત્રો આજે નોંધ લખાવ છું બહુ અગત્યની છે, એનાથી જ તમે એમસીક્યુ કરી શકશો અને બધું નોલેજને આખા ચેપ્ટરમાં વિસ્થાપન અને વિલોપન જેને બરાબર થિયરીઓ મળી હશે ને એ જ વિદ્યાર્થીને સમજી શકશે. નહીં તો મોટે ભાગે સર કંઈ ખબર નથી પડતી, કન્ફ્યુઝન વધી ગયું છે, આમાંથી મને ખ્યાલ જ નથી આવતો. નથી ખ્યાલ આવતો તો એનો પહેલો અર્થ એ છે કે તમને થિયરી બરાબર મળે નથી, નહીં તો આપણે આગળ જ થિયરીમાં કીધું છે, બરાબર. તો અહીંયા જ્યારે નિર્બળ કેન્દ્રાનુરાગી કે નિર્બળ બેઝ હશે ત્યારે શું થશે? એસએન વન કે ઈ વન. ફરી મિત્રો પાછા એકવાર જોઈ લઈએ, દ્વિતીય ફેલાય હજુ સમજીએ છીએ, પછી હું તમને કોષ્ટક લખાવીશ. એ કોષ્ટક તમે મોઢે કરી નાખશો તો પરીક્ષામાં વધારે સારા જવાબ આપી શકશો. પણ પહેલાં થિયરિટિકલ સમજી લઈએ, ખાસ કરીને અઘરું કોના માટે પડે છે? દ્વિતીય ફેલાઇડ માટે અઘરું પડે છે. દ્વિતીય ફેલાઇડ એસએન વન પણ આપી શકે, એસએન ટુ પણ આપી શકે, ઈ વન પણ આપી શકે અને ઈ ટુ પણ આપી શકે. તો તમને એમ થાય સર કયો જવાબ લખું? તો સૌ પ્રથમ તાપમાન પર ધ્યાન આપો, નીચું તાપમાન હોય તો એસએન વન એસએન ટુ માંથી પસંદ કરો, ઊંચું તાપમાન હોય તો ઈ વન કે ઈ ટુ માંથી પસંદ કરો. હવે એસએન વન એસએન ટુ માંથી કયું પસંદ કરવું એ તો તમને આગળ શીખવું છે. પહેલાં એ શીખવી દીધું છે કે ભાઈ પ્રબળ બેઝ, પ્રબળ કેન્દ્રાનુરાગી હોય તો એસએન ટુ, પ્રબળ બેઝ હોય તો ઈ ટુ, નિર્બળ કેન્દ્રાનુરાગી હોય તો એસએન વન, નિર્બળ બેઝ હોય તો ઈ વન. ઓકે, પ્રેક્ટિસ કરીશું એટલે વધારે ખબર પડશે. તૃતીય ખેલાઈ, તૃતીય ખેલાઈ, બરાબર, ફરી જે તૃતીય ખેલાઈ જે છે તે એસએન વન પણ આપી શકે, ઈ વન પણ આપી શકે અને ઈ ટુ પણ આપી શકે. એસએન વન પણ આપી શકે, ઈ વન પણ આપી શકે અને
ઈ ટુ પણ આપી શકે. હવે કયા સંજોગોમાં એસએન વન આપી શકે? ફરી પાછું નીચું તાપમાન, લો ટેમ્પરેચર, નીચું હું ટૂંકમાં લખું છું, નીચું તાપમાન એસએન વન આપી શકે. ઊંચું તાપમાન, ઊંચું તાપમાન તો થોડુંક વંચાય એવું લખું તમને, એક મિનિટ, રેડ પેનથી વધારે દેખાશે. એસએન વન નીચું તાપમાન, ઈ વન ઊંચું તાપમાન, અને મોટું કદ ધરાવતો પ્રક્રિયક, મોટું કદ ધરાવતો પ્રક્રિયક તો ઈ ટુ. બરાબર, એટલે એસએન વન પણ આપી શકે, ઈ વન પણ આપી શકે, ઈ ટુ પણ આપી શકે. કયા સંજોગોમાં શું આપે એ ખાસ ધ્યાન રાખવું. ઓકે, એવી રીતે બેઝ જોઈને કેવી રીતે ખબર પડે? બેઝ કે કેન્દ્રાનુરાગીની પ્રબળતા કહીએ મિત્રો, તો આરઓ માઇનસ, ઓએચ માઇનસ, એનએચ ટુ માઇનસ, સીએચ ટ્રિપલ બોન્ડ સી માઇનસ, આ ચારને યાદ રાખી લેવા. આરઓ માઇનસ, ઓએચ માઇનસ, એનએચ ટુ માઇનસ, સીએચ ટ્રિપલ બોન્ડ સી માઇનસ, મોટે ભાગે આ બેઝ હશે. બરાબર, તો મોટે ભાગે શું મેન બનશે? તાપમાન મિત્રો ઊંચું જ આપેલું હશે, નહીં આપેલ તાપમાન તો મેન વસ્તુ છે જ, પણ મોટે ભાગે આ ચાર સાથેના જવાબો તમે એમસીક્યુ સોલ્વ કરશો તો કયા આવશે? ઈ વન કે ઈ ટુ, એ કયા પ્રકારનો આલ્કાઇલ હેલાઇડ છે એના આધારે. પણ આ પ્રબળ બેઝ છે અને મોટે ભાગે કોને પ્રિફર કરે છે? વિલોપન નિપજોને પ્રિફર કરે છે. ઓકે, અને મોટું કદ ધરાવતો બેઝ મિત્રો, ખાસ ધ્યાન રાખજો, મોટું કદ ધરાવતો બેઝ આવી ગયો એટલે એક જ જવાબ હોય તમારો, ઈ ટુ વિલોપન અને ઈ ટુ મિકેનિઝમ. મોટું કદ ધરાવતો બેઝ ઘણી બધી વાર એમસીક્યુમાં પૂછાઈ ચૂક્યું છે મિત્રો. મોટું કદ ધરાવતો બેઝ પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ હોય, દ્વિતીયક હોય કે તૃતીયક હોય, બધામાં શું થશે? ઈ ટુ મિકેનિઝમને ફોલો કરવાનો અને વિલોપન જ જવાબ આવશે. તો આ જે બાબત છે એને તમે જો બરાબર સમજી લેશો, બરાબર થોડીક વાર ધ્યાન દર્શો, થોડોક વિચાર કરશો આગલી પાછલી થિયરીઓનો, તો તમને એસએન વન અને એસએન વન, એસએન ટુ, ઈ વન કે ઈ ટુ કયો જવાબ આવે તે એકદમ સ્પષ્ટ થઈ જશે. મિત્રો આ જે આખી બાબત લખેલી છે એના પરથી હું તમને અત્યારે કોષ્ટક લખીને આપું છું. કદાચ તમને આ બાબત કોમ્પ્લેક્સ લાગે તો હું જે અત્યારે તમને કોષ્ટક લખીને આપું છું એ કોષ્ટકને તમારે બરાબર લખી લખીને તૈયાર કરી નાખવાનો છે, તો એક્ઝામમાં કોઈ ભૂલ પડશે નહીં. ઓકે, પહેલાં આટલું લખી લો પછી હું કોષ્ટક લખી નાખું. ઓકે મિત્રો, તો આપણે આ નોંધને તમે બરાબર વાંચી લીધી હશે અને સમજી લીધી હશે. ઓકે ચાલો, એના આધારે એક આ કોષ્ટક છે જે મેં અમને તમને વાત કરી પ્રમાણે, અને એને બરાબર ધ્યાનથી સમજીએ. સમજાશો તો ગોખવાની કોઈ જરૂર પડવાની નથી. ઓકે, આપણે કીધું આલ્કાઇલ હેલાઇડનો સમાવ બેઝ અને કેન્દ્રાનુરાગી અને પ્રક્રિયા પર છે, આ ત્રણેયને સમાવતો આ કોષ્ટકને આપણે એકમાં જોઈ લઈએ. ઓકે, સૌ પ્રથમ આપણે વાત કરીએ કે ભાઈ સીએચ થ્રી એક્સ, જેને આપણે કહીશું મિથાઇલ હેલાઇડ, મિથાઇલ હેલાઇડ પોલર પ્રોટિક એચ ટુ ઇટી હોય છે. મિત્રો પહેલાં કેવી રીતે વિચારવાનું એ પણ સાથે લઈએ, એચ ટુ અને ઇટી હોય છે એ શેને અસર કરતા પરિબળો છે? સૌથી પહેલું, હજુ એના કરતાં પણ પહેલાં, સીએચ થ્રી એક્સ એક જ કાર્બન છે, એક જ કાર્બન છે એટલે વિલોપનની કોઈ શક્યતા નથી. ગમે તે પરિસ્થિતિ, આપણે કીધું કે મોટું કદ ધરાવતો બેઝ, પણ મોટું કદ ધરાવતો બેઝ મિથાઇલ સિવાય, આટલી ત્રણ નોંધ અગત્યની છે, ધ્યાન રાખજો, વન બાય વન લઈશ. મોટું કદ ધરાવતો બેઝ ઈ ટુ ઈ ટુ ઈ ટુ, પણ મિથાઇલ હોય, બીજો કાર્બન જ નથી, તો આલ્કિન માટે ઓછામાં ઓછા બે કાર્બન તો જોઈએ જ, એટલે ત્યાં મિત્રો વિલોપન શક્ય નથી. તો મોટું આ જે મિથાઇલ હેલાઇડ છે એ માત્ર ને માત્ર શું આપશે? વિસ્થાપન આપશે. ઓકે, હવે મિથાઇલ હેલાઇડ એસએન વન અને એસએન ટુ ના ક્રમને યાદ કરી લઈએ, એસએન વન, એસએન ટુ, ઈ વન અને ઈ ટુ, આને પણ ધ્યાનમાં રાખીએ. તો મિત્રો જરાક આને અલગ કરી દો. ઓકે ચાલો, આમાં જ લખી દઈએ. તો પ્રાથમિક થોડુંક વ્યવસ્થિત કરી દો, ત્રણના એક સરખા છે, એસએન વન, ઈ વન અને ઈ ટુ, આ ત્રણ માટે તૃતીય ગ્રેટર ધેન દ્વિતીય ગ્રેટર ધેન પ્રાથમિક, અને માત્ર એસએન ટુ માટે પ્રાથમિક સૌથી પહેલા મિથાઇલ, મિથાઇલ ગ્રેટર ધેન પ્રાથમિક, ગ્રેટર ધેન દ્વિતીય, ગ્રેટર ધેન તૃતીયક. ઓકે, તો અહીંયા મિથાઇલ આવી ગયો, પરંતુ દ્રાવક પોલર પ્રોટિક દ્રાવક છે, પોલર પ્રોટિક દ્રાવક એ શેની તરફેન કરે છે? એસએન વન ની તરફેન કરે છે. બરાબર, પણ અહીંયા મિથાઇલ જે છે એસએન વન આપી શકે નહીં, એટલે અહીંયા બે વસ્તુ થાય. બરાબર, અમુક બુકમાં લખેલું છે કોઈ પ્રક્રિયા શક્ય
નથી. અને અમુકમાં મિત્રો એવું લખેલું છે કે SN2, ધારો કે થાય તમારે વિકલ્પ પસંદ કરવાનો આવ્યો જ તો, અથવા SN2. આમ થિયરિટિકલી જોવા જઈએ તો કોઈ પ્રક્રિયા શક્ય નથી, પણ આપણને એવો વિકલ્પ નથી પણ પસંદ કરવું જ હોય તો પછી SN2 જ પોસિબલ છે, SN1 એમાં પોસિબલ નથી. ઓકે, પોલર પ્રોટીક દ્રાવક તો ફિક્સ જ છે, SN2 જ થશે. પ્રબળ બેઝ હશે, SN2 જ થશે, કારણ કે અહીંયા વિલોપન તો શક્ય જ નથી, SN1 પણ શક્ય નથી. એટલે મોટું કદ ધરાવતો બેઝ હોય તો પણ એમાં SN2 જ થશે, કારણ કે વિલોપન શક્ય નથી. વિલોપન માટે ઓછામાં ઓછા પાઈ બંધ બનવા માટે બે કાર્બન જોઈએ. એટલે ફર્સ્ટ લાઇન તો એકદમ ઇઝી છે, કાં તો તમે ઇઝીલી એવું યાદ રાખો SN2 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 SN2, મિથાઇલ માટે બરાબર, તો પણ તમારા માટે ઇઝી કામ થઈ ગયું. ઓકે, હવે પ્રાથમિકમાં આવીએ. ચાલો, પ્રાથમિક તો SN2 જ આપે, પણ અહીંયા H2 પોલર પ્રોટીક દ્રાવક સાથે સેમ ઉપર મુજબ કોઈ પ્રક્રિયા શક્ય નથી, કારણ કે H2 ની ETH SN1 ની તરફેણ કરે છે. પરંતુ તમને જો જવાબ કોઈ MCQ એવો હોય કે જવાબ માંગો જ હોય તો તમે SN2 લખી શકો. ઓકે, અહીંયા વાત કરીએ આપણે પોલર એપ્રોટિક દ્રાવક પ્રાથમિક છે, પ્રાથમિક છે એટલે અહીંયા તો ફિક્સ જ છે આપણી પાસે SN2 જ આવશે. ઓકે, SN2 જ થશે. હવે આપણે પ્રબળ બેઝની વાત કરીએ, પણ પ્રાથમિક છે મિત્રો એટલે SN1, અહીંયા તમને થશે કે SN પ્રબળ બેઝ નામને આપણે એવું લખ્યું કે ભાઈ પ્રબળ બેઝ તો વિલોપનને ટર્ફેન કરે, પણ પ્રાથમિક છે એ SN2ને વધારે ટર્ફેન કરે છે. એટલે અહીંયા જે છે બે વચ્ચે સ્પર્ધા બરાબર જામશે, એટલે SN2 કે E2, પણ જે SN2 છે એ મુખ્ય નિપજ રહેશે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, આ SN2 છે એ મુખ્ય નિપજ રહેશે. મેં ત્યાં ખરું માર્યું, અથવા તો ખાલી લખી દો SN2 એટલે તમને ગૂંચવણો ન થાય. MCQની પસંદગી કરવી હોય તો તમારે ત્યાં સિલેક્ટ કરવું SN2 પ્રાથમિક માટે. ઓકે, અને મોટું કદ ધરાવતો બેઝ હોય તો E2. મિત્રો પહેલાં મોટું કદ ધરાવતા બેઝને આપણે યાદ રાખી લઈએ, એટલે કોષ્ટક યાદ રાખવું સરળ પડે. E2 દ્વિતીયક માટે પણ E2 અને તૃતીયક માટે પણ E2. ઓકે, એટલે આમ લાઈન જોઈએ તો SN2 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 કોઈને મોડે કરવું હોય તો, અને આમ જોઈએ તો SN2 E2 E2. મોટું કદ ખાલી અહીંયા જ SN2 હોય, બાકી તો બધી જગ્યાએ E2 જ આવે. ઓકે, હવે દ્વિતીયકની વાત કરીએ મિત્રો, દ્વિતીયકમાં બધી જ શક્યતા છે, SN1 SN2 E1 E2. તો દ્વિતીયક હોય H2 કે ETH હોય તો SN1 પણ પોસિબલ બને અને E1 પણ. તો ક્યારે SN1 જવાબ આપવો, ક્યારે SN2? તો હવે તાપમાન મહત્વનું થઈ ગયું બરાબર, તો અહીંયા તમારે લેવું પડે નીચું તાપમાન. તો તમારો જવાબ આવશે SN1, ઊંચું તાપમાન તો તમારો જવાબ આવશે E1. ઓકે, ચાલો, સેમ પોલર અપ્રોટિક દ્રાવક મિત્રો, અહીંયા પણ SN2 અને E2 વચ્ચે સ્પર્ધા હોય છે, SN2 અને E2 વચ્ચે સ્પર્ધા હોય છે, પણ SN2 મુખ્ય નિપજ ગણવી. તમે જ્યારે MCQ ના જવાબ આપશો ત્યારે E2 ને કન્સિડર કરવી નહીં. એમાં મોટે ભાગે નિપજ મુખ્ય નિપજ તરીકે શું રહી છે, SN2 જ રહી છે. આ તૃતીયક અને એસિટોન DMF કે DMSO એની સાથે મોટે ભાગે ન્યુક્લિયોફાઇલ તમને CN- SIN- કે RS- આપેલા હોય બરાબર, ન્યુક્લિયોફાઇલ તરીકે, અને દ્રાવક તરીકે એસિટોન DMF કે DMSO હોય તો SN2 E2. પણ SN2 તમારે અહીંયા તમારે જે જવાબ નક્કી કરવાનો આવશે મિત્રો, અમે MCQને જોયા છે અને એના અનુભવ પરથી કહે છે કે અહીંયા તમારો જવાબ SN2 જ મુખ્ય રાખો. ઓકે, હવે દ્વિતીયક આવ્યો અને પ્રબળ બેઝ આવી ગયો, દ્વિતીયક અને પ્રબળ બેઝ. તો અહીંયા E2 મુખ્ય, E2 SN2. હવે અહીંયા E2 જે છે એ તમારે મુખ્ય નિપજ બનશે. કોણ મુખ્ય નિપજ બની જશે? E2. એટલે આપણે ગૌણ નિપજને ચેકી જ નાખીએ. એટલે તમારું અહીંયા કોષ્ટક જો હવે આ ટર્મ મેં સમજી લીધું હોય તો હું ફાઇનલ લખી નાખું. ફાઇનલ આ રીતે થશે SN2 મુખ્ય નિપજ અને અહીંયા થશે E2. એટલે તમને ગૂંચવાડો જ નહીં રહે મિત્રો બરાબર. અહીંયા જે મેં લખ્યું છે મુખ્ય નિપજ વિશે જ લખ્યું છે, બનશે બંને પણ મુખ્ય નિપજ બરાબર SN2 અને અહીંયા મુખ્ય નિપજ થશે E2. ઓકે, તૃતીયકમાં આવી જઈએ. ચાલો, તૃતીયક તો કોને ફેવર કરે? તૃતીયક એટલે SN1 અને E1 બંને થઈ શકે, ફરી પાછા SN1 પણ થઈ શકે અને E1 પણ થઈ શકે.
ઓકે, ને ઈ ટુ પણ થઈ શકે, પણ ઈ ટુ ક્યારે હોય, મોટું કદ ધરાવતો બેઝ હોય ત્યારે ઈ ટુ હોય. ઓકે, અહીંયા ફરી પાછો તાપમાન એસએન વન થશે કે ઈ વન થશે? તો નીચું તાપમાન એસએન વન, ઊંચું તાપમાન ઈ વન. ઓકે, બહુ સિમ્પલ છે. અહીંયા આવી જઈએ. હવે અહીંયા મિત્રો તૃતીય અક્ષ છે, તૃતીય અક્ષ છે એટલે પોસિબલ નથી, એસએન ટુ પોસિબલ નથી. તૃતીય કારેક્ષ એસએન ટુ દર્શાવે જ નહીં, આ નોંધને ધ્યાન રાખજો. તૃતીય કારેક્ષ છે એસએન ટુ દર્શાવતો નથી, એટલે અહીંયા એસએન ટુ નહીં આવે, સેમ આવું જ આવશે, એસએન વન કે ઈવન જ આપી શકે. એટલે ભલે અહીંયા જાવક તમારો પોલર પ્રોટિક જાવક હોય, ભલે ડીએમએફ ડીએમએસ હોય, પણ નીચું તાપમાન એસએન વન, ઊંચું તાપમાન તમારો જવાબ આવશે ઇવન, કારણ કે એસએન ટુ જવાબ અહીંયા શક્ય નથી. એસએન ટુ આવે જ નહીં, આ થિયરી પરથી ધ્યાન રાખવું. એટલે ઘણીવાર એવું થાય કે પોલર ઓપરોટિક જોઈએ એટલે ઘણા ગોખી થાય કે પોલર ઓપરોટિક એસએન ટુ, પોલર ઓપરોટિક એસએન ટુ, પોલર ઓપરોટિક એસએન ટુ, પણ તૃતીયક માટે એસએન ટુ જવાબ આવે નહીં. બરાબર, એટલે એ બાબતને ખાસ ધ્યાનમાં રાખવી. પછી ઘણા ગોખી નાખે મોટું કદ એટલે ઈ ટુ, મોટું કદ એટલે ઈ ટુ, પણ મિથાઇલ હેલાઇડ હોય તો મોટું કદમાં ઈ ટુ આવે નહીં. મિથાઇલ અને પ્રાથમિક હેલાઇડ હોય, મિથાઇલ અને પ્રાથમિક હેલાઇડની આપણે વાત કરી તો એસએન વન કે ઇવન દર્શાવવાના નથી, તે માત્ર શું દર્શાવશે, એસએન ટુ કે ઈ ટુ જ. આ બધું બેઝિક છે, સમજી લેજો. અને સીએચટીએક્સ માત્ર ને માત્ર વિસ્થાપન દર્શાવે. હવે માત્ર એક રહ્યું મિત્રો, તૃતીયક હોય, પ્રબળ બેઝ હોય, તૃતીયક હોય અને પ્રબળ બેઝ હોય તો વિલોપન નિપજ જ તમારી મુખ્ય નિપજ બનશે. બરાબર, ઈ ટુ મિકેનિઝમ જ તમારું મુખ્ય બનશે, અને ઈ ટુ વિલોપન મુખ્ય બનશે અને ઈ ટુ પ્રમાણે જ થશે. ઓકે, એટલે હવે દાખલા તરીકે કોઈને કોષ્ટક યાદ કરવું છે, યાદ કરવું છે તો ધારો કે અહીંયા કોઈને ઇઝી કરવું છે તો એસએન ટુ ખાલી યાદ રાખવા માટે લખી લો તો પણ વાંધો નહીં મિત્રો. તો એસએન ટુ પહેલો જે સીએચસીએક્સ છે, પ્રક્રિયા શક્ય નથી, અથવા તમને જવાબ આવ્યો તો એસએન ટુ એસએન ટુ એસએન ટુ એસએન ટુ, પછી આ યાદ રાખી લો આ લાઈન, ઈ ટુ ઈ ટુ ઈ ટુ. મિત્રો ઈ ટુ ક્યાં આવે ખાસ યાદ રાખી લો, એટલે તમારું કામ પૂરું થઈ જાય. ઈ ટુ ઈ ટુ લાસ્ટ બેમાં જે છેલ્લા બે છે ઈ ટુ આવી ગયા. બરાબર, અથવા અહીંયાથી એક ઘટાડતા જાઓ, ચાલો એસએન ટુ એસએન ટુ એસએન ટુ એસએન ટુ, પછી એસએન ટુ એસએન ટુ એસએન ટુ ઈ ટુ, એકવાર ઈ ટુ આવ્યું પછી તમારે અહીંયા અહીંયા દ્વિતીયકથી ધ્યાન રાખવાનું છે. ઈ ટુ ઈ ટુ ઈ ટુ ઈ ટુ, હવે અહીંયા દ્વિતીયક એ એસએન વન પણ આપી શકે ને ઈ વન, એટલે એસએન ટુ એસએન ટુ અહીંયા નહીં થાય. બરાબર, ઓકે. તો નીચું તાપમાન હોય તો આપણે કીધું છે, નીચું તાપમાન હોય તો વિસ્થાપન, ઊંચું તાપમાન હોય તો વિલોપન. ઓકે મિત્રો, તો આ જે કોષ્ટક છે એને બરાબર સમજીને તમે બે ચાર પાંચ પર મોઢે લખીને પ્રેક્ટિસ કરી લો તો તમારા બધા જ એમસીક્યુના જવાબ સાચા પડશે. ઓકે, ખૂબ જ મહત્વનું છે, વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. છેલ્લા દિવસે જ્યારે તમારે પુનરાવર્તન કરવું હશે, લાસ્ટ રિવિઝન ત્યારે તમારી પાસે આખું પાઠ વાંચવાનો ટાઈમ નહીં હશે મિત્રો. જ્યારે છેલ્લા દિવસે તમારે કરવું હશે, લાસ્ટ ડે, લાસ્ટ પ્રિપેરેશન, તો આ કોષ્ટક જેને આવડતું હશે એ જ વિદ્યાર્થી વધુ સારા જવાબો આપીને આવશે. એટલે આ કોષ્ટક ઓછામાં ઓછું 5 વાર લખો, ગોખો, ગમે તે કરો, બાય હુક એન્ડ ક્રૂક આ કોષ્ટકને બરાબર તૈયાર કરી નાખજો. ઓકે ઓકે મિત્રો, આજે આટલું જ એટલા માટે રાખીએ છીએ કે તમે પહેલાં આને બરાબર તૈયાર કરો. બહુ નાની અમથું, આજે લખવાનું પણ બહુ ઓછું છે આ, પણ તમે આને બરાબર સમજો અને તૈયાર કરો, પછી જ હું તમને આવતીકાલે એમસીક્યુની નેક્સ્ટ પીરિયડમાં એમસીક્યુની પ્રેક્ટિસ બરાબર કરાવીશ. અને ત્યારે જ્યારે એમસીક્યુની પ્રેક્ટિસ કરીએ ત્યારે કોષ્ટક જોઈને કોઈ જવાબ લખવાના નથી. હું તમને જે એમસીક્યુ આપું એને સ્ક્રીનશોટ પાડીને તમારે જાતે જ પ્રેક્ટિસ કરવાની છે કે ભાઈ કયો જવાબ આવવો જોઈએ, કઈ ક્રિયાવિધિ આવવી જોઈએ અને કયો જવાબ આવવો જોઈએ. એટલે આજે આ જે કરાયું છે એને બરાબર સમજીને મોઢે કરી નાખજો.